सदानन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने थी जय स्वामी नारायण वाला भक्तों गई वक्त युवा सभा में आपड़े कया विषय ऊपर बात करी थी कहशो હા મોંડું હોત અલ્પેશ ભગત બરાબર છે સરસ લો એક જણે યાદ રાખ્યું પાકું હા ગરડા મધ્યનું 28મું વચનામૃત હતું મહારાજ કે ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો ભગવાનના ભક્તની મન કર્મ વચન કરીને સેવા કરવી એ જ છે મહારાજ કે અમારે ભગવાનના રાજીપા સારું જન્મોજન્મ ભગવાનના ભક્તની સેવા જ કરવી છે એ વાત મહારાજે ત્યાં આગળ મધ્યના 28માની કરી હતી અને એના વિશે આપણે વાતો સાંભળી હતી ભૂલી ગયા હોય તો ફરી વખત તમે બધા રિપીટેશન કરી દેજો આગળ હવે સેવા કેવી રીતે કરવી ભગવાનને ભગવાનના સંતની કે ભક્તની આપણને સેવા ચાકરી મળી તો હવે સેવા કરવા માટેના ઉપાય સેવા તો કરીએ છીએ બધા પણ એ સેવા કયા ભાવથી કરવી કેવી સમજણથી કરવી કારણ કે સેવા થતી હોય પણ જે પ્રકારથી થવી જોઈએ એ પ્રકારથી જો સેવા કરવામાં ન આવે તો એ સેવા સોળી જેવી બને જે સેવા રાજીપો અપાવે એવી છે એ જ સેવાને કરવાની પદ્ધતિ જો આપણે જાણતા ન હોઈએ તો એ જ સેવા કુરાજીપો પણ અપાવે માટે સેવાને કરવા માટેની રીત મહારાજે જે કહી છે એ પદ્ધતિથી આપણે કરવી જોઈએ તો મહારાજે કઈ જગ્યાએ કીધી છે ગરડા મધ્યના 41માં વચનામૃતમાં મહારાજે સેવા કેવી રીતે કરવી એના ઉપાયો બતાવ્યા છે મહારાજે એની અંદર 5 ઉપાય બતાવ્યા છે ટોટલ પહેલું પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી જ્યારે સેવા મળે ત્યારે મહારાજ કે સેવા કરવાવાળાને સૌથી પહેલો ભાવ કયો હોવો જોઈએ પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી બીજું ભગવાનની પ્રસન્નતાને અર્થે સેવા કરવી ત્રીજું પોતાના કલ્યાણને અર્થે સેવા કરવી ચોથું ભક્તિએ કરીને સેવા કરવી અને પાંચમું માન તજીને સેવા કરવી આ મધ્યનું 41મું વચનામૃત માનરૂપી હાડકાનું મહારાજે એ વચનામૃતમાં એવી ચર્ચા કરી છે કે ભગવાનના ભક્તને પણ માન વિના ભક્તિ કરવી સારી લાગતી નથી ભક્તિ કરતાં પણ થોડું ઘણું કંઈક માન મળે છે એટલે ભક્તિ કરી શકે છે આપણે જે કાંઈ ભક્તિ કરીએ છીએ જે સેવા કરીએ છીએ એમાં બે જણ આપણને કંઈક બિરદાવે બે આપણને વખાને કંઈક થોડું ઘણું સારું કહે તો ફરી બેસીએ ગાતા હો તમે અને બધા એમ કે શું ભંગાર ગા છો
બે શનિવાર કે ત્રીજા શનિવાર ગાવા બેસો ખરા? ના બેસો પછી તરત છૂટી જાય. તો એમ કહી દે તમે ગાઈ લો ત્યારે, લો મેં કોઈ વાત કરી હોય ને તમે મને એવું કહો કે ના સ્વામી વાત બહુ સરસ કરી, તો ફરી મને ઈચ્છા થાય. પણ તમે જ્યારે હોય ત્યારે જેટલી વાત કરું એક વાર ચલાવી લઉં, બે વખત ચલાવી લઉં, ચાર વખત, પછી તમે મને એમ જ કહો કે સ્વામી શું વાતો તમે આ મગજ બગાડો એવી વાતો કરતા હતા. તો પછી સ્વામી એમ જ કહે કે તમે કથા કરી લેજો તમારી જાતે. જીવ પ્રાણી માત્રનો એવો સ્વભાવ છે. શ્રીજી મહારાજે આપણા સ્વભાવને બહુ ઓળખેલો છે, એટલે મહારાજ આપણા સ્વભાવને ઓળખીને જ આપણા વિશેની વાત કરે. આપણી નસે નસને મહારાજ જાણે છે. જો મહારાજના શબ્દ કેવા છે, મહારાજ કહે છે જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે, જે પાંચ મુદ્દા આપણે જોયા, પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે, બીજું, ત્રીજું પોતાના કલ્યાણને અર્થે, ચોથું ભક્તિએ કરીને જ કરવી, પણ માન તજીને કરવી, માન મેળવવા સારું નહીં પણ કોઈક વખાણે તે સારું ન કરવી. જીવનો તો એવો સ્વભાવ છે, જે કોનો સ્વભાવ આવો છે, જીવનો, જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. આવો જીવનો સ્વભાવ છે. માન વિના તો ભગવાનની ભક્તિ એકલી કરવી સારી લાગે નહીં. ટેસ્ટ શાનો આવે ભક્તિ કરીએ તો? બાકી નિસ્વાદી થઈ જઈએ આપણે, જે સેવા કરીએ એમાં નિસ્વાદીપણું અનુભવાય, સ્વાદ એનો આવે, માનનો આવે, એવું મહારાજ કહે છે. આ પછી કોઈ મુક્તાત્મા હોય, ભગવાને જે કીધું છે એમાંથી કોઈ બહાર નીકળવા વાળો હોય એ વાત આખી જુદી છે. પણ મહારાજ કહે છે એનો સ્વાદ બહુ આવે. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે પછી તેને કરીને પોતાનું મોઢું છોલાય. હવે આગળ તો પછી મહારાજ માન ઉપર વાત કરે છે, પણ મહારાજ એટલી વાત ચોક્કસ કરે છે કે માન વિના ભક્તિ કરવી સારી લાગતી, અને ભક્તિનો અર્થ થાય છે સેવા. હવે સૌથી પ્રથમ છે પોતાનું મોટું ભાગ્ય માનીને ભગવાનની સેવા કરવી, સંતની સેવા કરવી. મધ્યનું 59મું વચનામૃત, મહારાજ કે ભગવાનને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, જેને તેને મળતી નથી. જેને ભગવાનને ભગવાનના સંતની સેવા મળી, ભગવાનને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ, એ જ એને પરમ કલ્યાણ છે. એટલે મહારાજે કહ્યું એનાથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. ભગવાનને ભગવાનના સાધુની સેવા મળે ત્યારે પોતાનું અતિ મોટું ભાગ્ય જાણીને મહારાજે વચનામૃતમાં કીધું એ સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, થોડા પુણ્યવાળાને મળતી નથી. મથુરાને વિશે, મથુરા વૃંદાવન બાજુ, વૃંદાવનની અંદર એક મહાદાનવીર શેઠ થઈ ગયા. શ્રી રંગનાથનું મંદિર છે ત્યાં. લક્ષ્મીદાસ નામના શેઠ હતા. 22 મણનો સોનાનો થાંભલો એને કરાવ્યો છે. કેટલા? આખી જિંદગી જોબ ના કરવી પડે ઇન્ડિયાની અંદર, હા અહીં તો કરવી પડે. ઇન્ડિયામાં જો વ્યાજ મૂકી દો તો વ્યાજમાં જ પૂરી થઈ જાય જિંદગી. એટલે એને સોનાનો થાંભલો કરાવેલો. એકવાર એને ત્યાં આગળ સંતો ફરતા ફરતા આપણા ગયેલા, એમાં એને એવો વિચાર આવ્યો, ત્યાં સંતો ગયા ને સંતોની વાત સાંભળી, એટલે એને વિચાર આવ્યો. એને કશું પચતું નહોતું, ખાવા જમે ને તો પચે નહીં. તમે અત્યારે મોટા 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 શું, તમે અમેરિકામાં જાજા ભાગના અત્યારે શું જમો છો? જાજા ભાગના બાજાનો રોટલા પર આવી ગયા છે, બોલો. બાજાના રોટલા, પહેલાં બાજાનો રોટલો સારો નહોતો લાગતો, ભાખરી જોઈએ, પૂરી જોઈએ, કે બાજરો તો કોણ, કાઠિયાવાડમાં તો બાજરો જમાતો, પણ બાકી બાજરો કોઈને, બાજરો છે, જુવાર છે, મકાઈ છે, એના રોટલા ખાવાનો શોખ ખાતર ખાય એવો યુગ હતો. અત્યારે એવો યુગ થઈ ગયો તવંગરોને,
સવારથી સાત વાગે ગાડી લઈને નીકળ્યો હોય, મિલિયનર વ્યક્તિ હોય, સાંજે ઘેર જાય ત્યાં રોટલો અને બાફેલી ભાજી ખાતો હોય, કેવી દશા છે? કાજુ બદામ પિસ્તાના ઢગલા છે, પણ આપણાથી જમાય છે? કોઈથી અમેરિકામાં રહેવાવાળા કોઈથી જમાતા નથી, બોલો, અડતા નથી? તમે બધા એમને તમે થાળ આપ્યો હોય અને અમે પ્રસાદી દઈએ તો સૌથી પહેલી સૂચના આપો, મિષ્ટાન ના મૂકતા સ્વામી, મિષ્ટાન ના મૂકતા. અમારે એ મિષ્ટાનનો ઢગલો થાય ને તમે કોઈ લો નહીં, જાય ક્યાં? મિષ્ટાન નહીં, પાણીપુરી હોય તો ચાલે, મિષ્ટાન નહીં, બદામ કાજુ નહીં. અહીં મળે છે, ખાઈ નથી શકાતું. શેઠ બહુ મોટો, રૂપિયા બહુ, પણ ખાધેલું પચે નહીં, એટલે એને બહુ ઔષધો કર્યા, બહુ વૈદોને મળ્યો, પણ કોઈ રીતે સારું થાય નહીં. પછી એને એવું વિચાર્યું કે આ તો હવે ભગવાન કરે તો થાય. એની અંદર આ બે સંતો ફરતા ફરતા ગયેલા આપણા, એ સંતો સાથે એને એક અત્તરની શીશી મોકલાવેલી. એ અત્તરની શીશી મોકલાવીને કીધું કે આ તમારા ભગવાન સ્વામિનારાયણને આ દેજો કે જેનો જેનાથી મારું સારું થાય. એ અત્તરની શીશી લઈને સંતો મહારાજ પાસે આવ્યા, મહારાજને વાત કરી. મહારાજ એક આવો મોટો શેઠ છે, વૃંદાવનમાં અમને મળ્યો હતો, અને મહારાજ આ શીશી તમારા માટે, એને ભાવથી, એ જમાનામાં 200 રૂપિયાનું અત્તર, એ જમાનાનું 200 રૂપિયાનું એટલે આજે તો લાખમાં જતું રહે એવું મોંઘું અત્તર આપેલું. મહારાજે અત્તર કાઢ્યું, પોતે સૂંઘ્યું, અને મહારાજે રૂનું પૂમડું લઈ અને બધા સંતોની નાસિકાએ અત્તરને ચર્ચ્યું. નહીં તો અમારે સંતોને અમુક અમુક નિષેધ છે, અમારે સેન્ટનો ફુવારો ના વાગે, અમારે અત્તર કંઈ અમારા શરીરે ના ઘસાય. હા, ભગવાનને ઘસતા હોય આંગળીએ રહી જાય તો વાત જુદી છે. અમારા એક પહેલાં એક સંત હતા, સમજ્યા, તેને અત્તરનો બહુ શોખ, તે ઠાકોરજીને અત્તરના પૂમડા મૂક્યા જ કરે, પછી પૂમડું પ્રસાદીનું કરીને રાખી મૂકે, અને એમાંથી એ પ્રસાદીનું એટલે એ સુગંધ લઈ શકે, પણ એવો શોખ. પણ અમારે પોતે શરીરે કોઈ દિવસ લગાવાય નહીં. આ નાગરવેલનું પાન, પાન બીડા અમારે ભગવાનને ધરાવાય ખરા, પણ કોઈ સંતોને તમે જોયા કોઈ દી પાન ખાતા? કે સંતો આજે પ્રસાદીનું પાન છે અને તમે આયા ને સંતો પાન જમતા હોય, પાન બીડા તમને આવે એ અમારે ના જમાય. મહારાજે અમુક અમુક નિષેધ કરેલો છે. એ મહારાજે પોતાના હાથથી સંતોને પ્રસાદીનું અત્તર ચર્ચ્યું નાસિકા ઉપર, ને મહારાજે સંતોને કીધું તમે બધાએ પ્રાર્થના કરો કે આ લક્ષ્મીચંદ શેઠ છે ને એને બધું જ પચતું થઈ જાય. સંતોએ મહારાજને પ્રાર્થના કરી, ઈષ્ટદેવ સામે જ હતા, પ્રાર્થના કરી, શેઠને સારું થઈ ગયું. પછી એને સારું થયું એટલે શેઠને ખબર પડી ગઈ કે આ બધું શાનાથી થયું છે, અત્તરની શીશીથી થયું છે, એટલે સ્વામિનારાયણ ભગવાન તો હાચા. એ દર્શન કરવા પોતાને ત્યાં આગળ વૃંદાવનથી નીકળ્યો, એનો રસ્તા વચ્ચે દેહ પડી ગયો, ગુજરાત સુધી પહોંચી ના શક્યા શેઠ, અને ગુજરાત આવા નીકળ્યા, રસ્તામાં જ એનું મૃત્યુ થઈ ગયું. પણ એની વૃત્તિ, સંતોએ મહારાજનું વર્ણન કરેલું એટલે એની વૃત્તિ ભગવાનમાં લાગી ગયેલી, અને રસ્તા વચ્ચે દેહ પડ્યો, અને એ જ પછી કારિયાની અંદર નથુ પટેલ તરીકે એને જન્મ લીધો. જે શ્રીજી મહારાજ કારિયાનીમાં જ્યારે બેઠા હતા, અને મહારાજને જ્યારે આ નથુ પટેલ બેઠા હતા, એનો ચાકર આવ્યો અને કીધું કે પેલું હળ હાંકવાનું છે, કયા ખેતરમાં હાંકીએ, ત્યાં નથુ પટેલે બેઠા બેઠા કીધું કે જો આ બાજુથી આમ હાંકજે, અહીંયા આગળ એક બોરડીનું અંદર ઠૂઠું છે, ત્યાંથી થોડુંક આમ રાખજે, આમ રાખજે, આખું ખેતરનું વર્ણન કરી દીધું. અને ત્યારે મહારાજે નથુ પટેલને કીધું કે તમને આખું ખેતર મોઢે? તો કે મહારાજ, અમારે તો રોજ ખેતર વચ્ચે તો આખું ખેતર મોઢે જ હોય ને, કયો શેઢો ક્યાં છે ને શું છે ને ક્યાં ઠૂઠા છે બોર ઠૂઠા જ બધી ખબર હોય. અને ત્યારે મહારાજે નથુ પટેલને કીધું, પટેલ, તમારા હૃદયમાં કેટલા બોર ઠૂઠા છે એની તમને ખબર છે? તમને 200 વીઘાની જગ્યાની ખબર છે, પણ તમારા હૃદયની અંદર કઈ જગ્યાએ બોર ઠૂઠા છે એની તમને ખબર છે? નથુ પટેલ કે એ નથી ખબર. મહારાજ કે એ જાણવા જેવું છે. એ નથુ પટેલનો જન્મ એમનો આવ્યો, પણ એમને કેવી રીતે સેવા કરી? પોતાનું મોટું ભાગ્ય માનીને. જ્યારે સેવા મળે ત્યારે સૌથી પહેલો એવો સંકલ્પ કરો કે મારું મોટું ભાગ્ય છે, એમને જ મને ભટકાડી દીધું છે. આપણે ઘણી વખત સેવા કરીએ, હવે ઘેર જવાનો ટાઈમ થયો હોય અને એ જ સમયે સેવા આવે, એટલે આપણને સૌથી પહેલો સંકલ્પ શું થાય?
અરે રે રે, સેવા ભટકાડી દીધી મને 10 વાગ્યા, હવે તો છૂટો કરો. આ સંતોને ખરો ટાઈમ મળી જાય છે જ્યારે સેવા ભટકાડે. રાતે 2 વાગે સંતોને એરપોર્ટ લેવા જવાનું થયું હોય તો બ્રિજેશ ભગત, અરે રે, ઊંઘ બગાડી આજે. એટલે 365 દિવસમાં એક દિવસ ખાલી, એક દિવસ પણ જીવને તરત એવો સંકલ્પ થઈ જાય કે સેવા ભટકાડી દીધી, સેવા ભટકાડી દીધી, આવો સંકલ્પ થયો એટલે એને પોતાનું મોટું ભાગ્ય માન્યું. આપણા તો બધા ભક્તો બહુ ભાવનાવાળા છે, એવું જ જાણે છે કે મોટા ભાગ્ય છે કે અમને સેવા મળી, એવું જ માને છે. પણ ઘણી વખત પછી તમને બહુ સેવા મળે ને તો તમારા ઘરવાળાને થાય કે સંતોને કેમ અમારા જ ભાગ ખોલવા જ, બીજાને ખોલવા જ નથી. આવું થાય, અને આવું તમને થતું હશે, તમે કહેતા નહીં હો અમને, જેને બહુ સેવા આવતી હશે, કારણ કે તમે પાછા ગાડી ચાડીને આપો ને અમારી આગળ. પણ એવું થાય કે તમને તમને સેવા આવતી હોય ને, જ્યારે અમે જઈએ ત્યારે ગાડી લઈને એકને ને એકને બોલાવીએ ને, તો પછી રવિવાર હોય ત્યારે બોલાવીએ, શનિવાર હોય ત્યારે બોલાવીએ. હવે એવું જો 2-3 વીક થઈ જાય એટલે પછી એમના ઘરવાળા ભગતને કહેતો ખરા જ કે સંતોને તમે જ દેખાવ સેવામાં, બીજો કોઈ દેખાતા જ નથી. પણ તમારા ભાગ્ય એટલા બધા ખુલ્યા છે એટલે શું કરવું, મોટું ભાગ્ય. મહારાજ કે જ્યારે સેવા મળે ત્યારે શું માનવું, મારું મોટું ભાગ્ય છે. જ્યારે સેવા મળે ત્યારે, જેવી સેવા મળે, જે ટાઈમે સેવા મળે, ત્યારે પહેલામાં પહેલો ભાવ આ રાખવાનો કે મારા મોટા ભાગ્ય છે. નહીં તો કરેલું છે એ જાય, પણ મારા મોટા ભાગ્ય છે એવું માનીને કરે. આમે કરવાની તો છે જ, તો પછી કમનથી કરવી એના કરતાં મન દઈને કરવી કે મારા મોટા ભાગ્ય છે. અને કેટલીક વાર કેવું હોય કે જે વસ્તુ ભગવાનને બીજાને ના કરાવી હોય ને ના જ કરાવે. આપણે ઘણી વખત શું થાય કે આપણે સેવા કરતા હોય ને બીજા બધા બેઠા હોય, એટલે સૌથી પહેલો સંકલ્પ આપણને શું થાય છે, એ આપણે એને બેઠેલા જોયા ને મંદિરમાં. તમે ખુરશીને ગોઠવો છો અને 3 જણ ઊભા ઊભા વાતો કરે છે, એ લોકો ખુરશી ગોઠવવા આવતા નથી, એટલે આપણને પહેલો સંકલ્પ શું થશે, મનુષ્ય સ્વભાવ પ્રમાણે શું થશે, મુક્તનો સ્વભાવ જ્યાં સુધી નથી થયો આપણો ત્યાં સુધી મનુષ્ય સ્વભાવ પ્રમાણે પહેલો જ સંકલ્પ આપણને થશે કે ઊભા ઊભા ગપ્પા મારશે પણ ખુરશી ગોઠવવા નહીં આવે. થાય કે ના થાય? થાય ને. હવે થવાથી ચાલો એ 3 હતા જ નહીં અને તમે ગોઠવો છો, તો એ છે જ નહીં, એ મંદિરના હોલમાં જ નથી ને તમે ખુરશી ગોઠવો છો, તો કંઈક થશે? તો કશું નહીં થાય. પણ 3 ઊભા છે તમે જોયા એટલે તમને સંકલ્પ થયો. પણ એવું વિચારો કે મહારાજને મારા કેટલા મોટા ભાગ્ય ખોલવા છે કે આ બધી ખુરશીઓ મારે એકલાને ગોઠવવાની છે, જો આ 3 આની ભેગા ભળે તો મારું કેટલું પુણ્ય લઈ જાય, ભગવાનમાં રાજીપો કરવાનો કેટલો રાજીપો લઈ જાય. એ 3 દયાળુ છે અને મહારાજ અતિ દયાળુ છે કે 3ને સંકલ્પ કરાવતા નથી. અને મારા મોટા ભાગ્ય છે કે મને આટલી ખુરશીઓ ગોઠવવાની સેવા મળી. પણ જીવનો સ્વભાવ કેવો, જ્યારે હોય ત્યારે મારે એકલાને જ કરવાનું, જ્યારે હોય ત્યારે અમારે જ કરવાનું. આમાં એમ એમ થોડું થોડું તન તન કરતો કરતો, થન થન કરતો કરતો કરે તો ખરો જ, પણ ઉદ્વેગ સાથે કરે. કેવી રીતે કરે? કરે તો એ જ, માની લો રસોડામાં સેવા કરવાની છે, બરાબર, સૌથી અઘરી સેવા છે રસોઈ રાંધવી, બહુ અઘરી સેવા છે. રસોઈ રાંધ્યા પછી પીરસવું, એ અઘરી સેવા છે. પીરસ્યા પછી સાફ સફાઈ કરવી, એ અઘરી સેવા છે. વાસણ ધોવા, એ અઘરી સેવા છે. પણ ડીશ લઈને ખુરશી પર બેસવું, એમાં એ અઘરી સેવા છે. કેવી સેવા છે? સહેલી સેવા છે. હવે એ સેવા કેવી છે, આ જેને મહિમા સમજાયેલો હોય ને એ જ કરે. હવે આ ગાવા વાળા હોય તો એ શું વગાડે, ગાવા વગાડવાળો એમ જ વિચારે કે અમારી તો સેવા પતી ગઈ, 5:30 થી 6:30 સુધી અમે જે આત્મનિષ્ઠા રાખીને બેઠા છે એ અમારી સેવા એમાં આવી ગઈ, હવે તમે પીરસતી વેળાએ પણ અમને પાછા ફરીથી ટોર્ચરિંગ કરો કે આવો, પછી પાછા તમે ગાર્બેજની બેગ નાખવાની હોય ત્યારે ફરી કહો કે તમે લોકો તો આવતા જ નથી, ડીશ લઈને આવી જાઓ છો, પણ પેલું વગાડ્યું નહીં અમે, એની નોંધ કેમ નથી લેતા? અને આવો પ્રોબ્લેમ થાય જ, કારણ કે ગાવા વાળાને એવું થઈ ગયું હોય કે આપણે આપણી સેવા પ્રોફેશનલ સેવા છે, અમુક આપણી સેવા આપણે કરવાની જ ના હોય. હા, ખરેખર એવું થાય
કારણ કે અમુક લેવલ જ્યાં આગળ પબ્લિક વચ્ચે જે આવી ગયા ને એને એમ થાય કે હવે અમારી સેવા પબ્લિક વચ્ચે જ હોવી જોઈએ. પબ્લિક પાછળથી ને, અત્યારે હવે હોલ સાફ કરવાનો હોય, મોપ મારવાનું હોય, ગાર્બેજની કોથળીઓ નાખવાની હોય, શ્યામ પિયા મેરી રંગ દે ચુનરિયા એમાં ચાલે કેમ? એ ના કરે, અને જે બે પાંચ કરે છે એટલે થાય શું, પેલા બે પાંચ કરતા હોય ને એની સતત ચર્ચા વિચારના એક થતી હોય કે આ કોઈ દિવસ આવતા નથી. બાઈઓ હોય તો બાઈઓમાં પાંચ કે છ એવા હોય કે બહુ નિષ્ઠાવાળાને સમર્પિત હોય, એટલે એ જ્યારે જે સેવા હોય એમાં પહોંચી જતા હોય, કરતા હોય. પણ એની સામે થાય શું કે ઘણા કેવા હોય કે જે શોભાની સેવા આપતા હોય. શાની સેવા આપતા હોય? શોભા, તમારી સભા શોભે એવી સેવા આપતા હોય. કારણ કે ગુણાદિતાનંદ સ્વામીએ કીધું, આ સત્સંગમાં તો બધી પ્રકારના હોય, પિતરાય હોય, ભાઈ હોય, માલિક હોય, શત્રુ હોય, દાળિયા હોય, અને બેઠાડ પણ હોય. સ્વામી કે મંદિરમાં બધા પ્રકારના મનુષ્ય હોય, એ બધાને ઓળખી રાખવા. બેઠાડ પણ હોય, પણ એ બેઠા હોય ને તો એ આપણે ડીશની ગણતરી થાય, ભાઈ 250 હતા એમ. સમજાયું તમને? એક ડીશની ગણતરીની અંદર પણ આપણું તો ક્રેડિટ છે. કેટલી ભાઈ, આખી ખુરશીઓ ભરેલી હતી, ભલે હૂતા હતા, 10 હૂતા હતા, પણ ભરેલી હતી. એટલે એની એ સેવા છે, ભગવાને એને શોભા માટે જ મોકલ્યા છે. આમ ખાલી આ જો અત્યારે રાત પડી ગઈ, હવે આપણી સભા આછી હોય તો ખુરશીઓ ખાલી હોય, કેમેરામાં ફોટો કેવો આવે, અને પેલો આમ ભરચક હોય આમ, સમજે ને, તો કેવો સરસ ફોટો આવે. ભલે ને બેઠાડ રહ્યા, પણ ઓલા પાંચ જે કરતા હોય ને એ જ કરવાના છે. એ જાણતા હોય કે દર વીકે અમારે જ કરવાનું હોય છે, એને ખબર જ છે. છતાં પણ આપણે શું વિચારીશું, કોઈ દિવસ આવતા નથી, કોઈ દિવસ આવતા નથી, કોઈ દિવસ આવતા નથી. તમે શા માટે એની ચર્ચા કરો છો? એ છે જ નહીં, તમે જ છો, જે છો એ તમે છો, એ આવતા નથી, નહીં આવે. હવે શું કરશો? એની બળતરા કરીને જો સેવા કરશો તો તમને એવું નહીં લાગે કે મારા મોટા ભાગ્ય છે. તમે એ વિચાર છોડી દો છો, અને તમે કયા વિચારમાં રહો છો? એ આવતા નથી, આવતા નથી. એટલે એક તો ભગવાનના ભક્ત પ્રત્યે કુભાવ થાય, અભાવ થાય, હૃદયમાં ઉદ્વેગ થાય, એ તો આમે આવવાના નથી. તમે એને મોઢા પર જઈને કોને તોય કે મને નહીં ફાવે એમ કહી દે, લો હવે શું કરો? કોઈને કઈ બંદૂક ધરીને તો સેવા કરાવાતી નથી. આ તો કઈ જોબ તો છે નહીં, મંદિર છે, સત્સંગ છે, આ બધું તો હૃદયની ભાવનાથી થતી સેવા છે. અહીં કોઈને પરાણે સેવા કરાવાય એવું નથી, કોઈને પરાણે કોઈ વસ્તુમાં જોડી દેવાય એવું નથી. કોઈને લાગે કે ચાલો ભાઈ સ્નો પડ્યો છે તો મંદિરમાં સ્નો સાફ કરવા જવું પડશે, તો સામેથી ચિંતા કરીને કોઈ ભગત આવી જાય. કોઈને આ બહારની સાફ સફાઈ હોય તે સામેથી આવી જાય. કોઈ સંત નિવાસ કે અહીં વેક્યુમ કરવાનું હોય તે સામેથી આવી જાય સેવા કરવા માટે. કોઈને બાથરૂમ સાફ કરવાનું સામેથી આવી જાય, એવું છે. અને ઓલાને જોડો તોય ના જોડાય, ઓલાને મુકાવો તોય ના મૂકે. પણ જે સેવા કરવાવાળા છે, જેને સેવાનું અંગ છે, જે જે ક્ષેત્રમાં છે, ત્યાં એક વિચાર સતાય રાખવો, મારા મોટા ભાગ્ય છે, મને સેવા મળી છે. બીજો કરે છે કે નહીં એ જોવા જવું નહીં. એના ભાગ્ય ટૂંકા હોય, અથવા તો એના ભાગ્ય આપણા કરતાં અનંત ગણા વધારે હોય, એ કરીને આવ્યા હોય. શું હોય? કરીને આવ્યા હોય, એટલે બેઠા હોય. આપણે બાકી છે હજુ, ગયા જન્મમાં એ આપણે બેઠા હતા ને એ કરતા હતા, એટલે હવે આ જન્મમાં એ બેઠા છે ને આપણે કરીએ છીએ. પણ એમ નહીં વિચારવાનું કે જ્યારે હોય ત્યારે અમારે જ કરવાનું. કરતા કરતા પછી એમ બોલતા જઈએ, અને આવી ટેવ બહુ જ હોય છે આપણને, બહુ ટેવ હોય છે. એક મંદિરમાં હું રોકાણો હતો, તે ત્યાં આગળ છે ને એક ભાઈ સેવા બહુ કરે, સેવા કરે, પણ એ જ્યારે સેવા કરે એકલા જ કરે, પણ એ વાત એક જ કરે. જો ને કોઈને ભાન છે અહીં પડ્યું છે, જો ને કોઈને સ્વામી આ ભાન છે અહીં પડ્યું છે, બધું જ મારે કરવાનું, બધું જ મારે કરવાનું, બધું જ મારે કરવાનું. મેં કીધું ભગવાનને તમે એક જ દેખાવ છો, બાકી કોઈ દેખાતું જ નથી. પેલા સ્વરૂપાનંદ સ્વામીએ કીધું નાગડકામાં મનુષ્ય તો એક લીમડી કે નીચે દેખાય, એમ ભગવાનને આટલું મોટું મંદિર હોય એમાં તમે એક જ દેખાવ છો, બીજું કોઈ દેખાતું જ નથી, શું કરે? અમારા શ્રુતિ ભગતને બહુ પ્રશ્ન થાય એવો કે સ્વામી મારે પત્રિકા કરવાની, રોટલી કરવાની, સાફ સફાઈ કરવાની, બાથરૂમ સાફ કરવાનું, આ સ્વામી કે આ કર દો, કોઈ કે ગાડી લઈને આલો, કોઈ કે હું કેટલું કરું, પૂછો.
કેટલુંક કરવું એમ, થાહા કયો હાહાસ એમ કરે, સમજે? પણ તો એ સેવા કર દે, પણ થોડું બબડે, સમજે? એ મેં કીધું ભાઈ છૂટકો જ નથી તારે, એના કરતા બબડ્યા વિના પ્રફુલ્લિત મને મારા મોટા ભાગે, એ તો એવું જ માનીને કરે છે, પણ આમ થોડી અમારે ભેગા રમૂજ કરે, બાકી તો સેવા થાય નહીં ને જો મોટા ભાગ્ય માને નહીં તો. મોટા ભાગ્ય જો માને નહીં તો સેવા થાય જ નહીં. પણ જ્યારે સેવા કરીએ ત્યારે એક વસ્તુ આ યાદ રાખવી, જો ના થાય એવી હોય ને, જો આપણને એવું લાગે કે હું આ સેવા કરીશ ને મને ઉદ્વેગ જ થશે, તો પ્રેમથી બે હાથ જોડીને એવું કહેવું, જેને સેવા સોંપી હોય, અને સંતોએ સોંપી હોય, ભક્તોએ સોંપી હોય, કે મારી કેપેસિટી આટલી સેવા કરવાની છે, હવે આથી વધારે હશે ને તો મને સુખ નહીં રહે. સેવા સુખ માટે કરવાની, દુઃખ માટે નહીં. શાના માટે કરવાની છે? સુખ માટે. સુખ માટે સેવા કરીએ, જે સેવા કરવાથી આપણને હૃદયમાં સુખ વર્તે, વાહ મારા મોટા ભાગ્ય મને સેવા મળે, તો એ સેવા કામની. હવે જેમાં વેઠ જ ઉતારવાની હોય તો એ સેવા નથી થઈ, સુખ તો મળ્યું નહીં. જે સેવાથી સુખ ના મળે એ સેવા કેવી? એ તો ભાવ ફરી જાય. કોઈ વખત શું થાય? ભાવ ફરી જાય. એના કરતાં બે હાથ જોડીને કહેવું કે મારાથી સેવા આટલી જ થશે, એટલે એટલું કહીએ ને, એટલે પછી સામેવાળાને કદાચ આપણું કેપેસિટર બહુ મોટું લાગતું હોય ને તો એને ખબર પડી જાય કે આને સેવા આટલી જ અપાય, કારણ કે આનાથી આ જાજી કરી શકે એમ છે નહીં. પણ જ્યારે સેવા મળે ત્યારે મોટા ભાગ્ય માનવા. સંતો ભક્તોનો કોઈ રીતે અભાવ આવે એવી રીતે કોઈ સેવા ના કરવી, કોઈ સેવા ના કરવી, કારણ કે અમુક અંગ જેના નથી ને કોઈ દી પડે નહીં, કોઈ દિવસ ના પડે. એ કરે ને તો એ વેઠ જ ઉતારે. હવે કોઈને નીચું વળીને હાવરની લઈને વાળવાની ટેવ જ નથી ને, તમે એને પકડાવો, વાળવું જ પડશે આજ તો તમારે. તે એવું વાળે ને તો તમારે ફરી પાછળ હાવરની ફેરવવી પડે. એના કરતાં એને કહેવાનું ખાલી, તમે બેઠા બેઠા ત્યાંથી ઇન્સ્ટ્રક્શન આપો, કચરો ક્યાં પડ્યો છે, ઓડિટર થાવ ખાલી અમારા, બસ. હવે જેને રસોડામાં સેવાનો ઇન્ટરેસ્ટ જ નથી, ઘેરે માંડ માંડ રાંધતા હોય, ત્યાં રસોડાના અંદર તમે 200 માણસનું રસોડું કરો ને તમે એની પાસે અપેક્ષા રાખો પૂરી વનવા આવજો, તે વને લોટ બગાડે અંદર, કાંઈ ના કરે, જોડે અપેક્ષા જ ના રખાય. એ ઘેર માંડ માંડ કુકર મૂકે છે, એ અહીં કેમનું 200 માણસનું કરે, કાંઈ ના કરે. એને એમ જ કરાય કે તમે ખાસ ડીશ લઈ લેજો ને કાંઈ ટેસ્ટમાં પ્રોબ્લેમ હોય તો કહેજો, આટલી સેવા આપજો બાપા, કંઈ ટેસ્ટમાં ફેર નથી પડ્યો ને એટલું કહેજો. ઘણીક વખત આપણી પાસે જે મહારાજે આપ્યું છે ને અંગ, એના કરતાં આપણે એવું ને એવું અંગ બીજા પાસે અપેક્ષા રાખીએ, એ ના થાય, કોઈ દિવસ ના થાય. આપણને જે મહારાજે અંગ આપ્યું છે બીજા પાસે ના આવે, એમાં સેવાવાળાને જ આ બધું ખાસ થાય, સેવાવાળાને જ થાય. ગાવાવાળા એવું નહીં વિચારે કે અમારે ભેગા બીજા બે ગાવા આવે. બીજી બધી સેવા એવી છે, બધા એવું વિચારે મારી પૂરતી જ રહે. બધી સેવા બાકીની કેવી છે? અમુક અમુક સેવાઓને છોડ દો ને તમે, સાફ સફાઈની સેવા, રસોડાની સેવા, એમાં લગભગ બધા એવું વિચારે કે અમારી ભેગા બીજા ભળે. પણ બીજી બધી સેવા એવી છે કે બધામાં બધા એવું વિચારે કે હું છું તો, હું છું તો છું, બીજું ખોઈ લે, સમજ્યા? પછી કેશિયો વગાડવાળા બે થઈ જાય તો એક જે વગાડતો તેની કિંમત શું? કિંમત ડબલ વેચાય. ગાવાવાળા બે થઈ જાય તો પછી ગાવાવાળાની કિંમત ના રહે ને, જે આમ અત્યાર સુધી જે પેલો એક ટહુકો જે હાલતો હોય, ટહુકા બે થઈ જાય, જસ બે થઈ જાય, વખાણ બે થઈ જાય, કીર્તિ બેને વેચાઈ જાય, એટલે એમાં નહીં, એમાં નહીં, બાકી બધે બરાબર છે. આવું જ છે ખરેખર, એમાં કોઈ નહીં ઈચ્છે. તમે જોજો, કોઈ દિવસ તમને ગાવા વગાડવાળાને એમ થયું કોઈ ગાવા આવે બીજું? કોઈ દિવસ નથી થતું તમને, કોઈ બોલાવતા નથી, કેદી કોઈને કીધું? અને કીધું હશે તો એવું કીધું હશે ઝીલવા બેસજો, એવું નહીં કીધું એક તમે ગાજો નું ઝીલીશ એમ. જે આપણું મુખ્ય ખાતું હોય ને એમાં આપણે બીજાને એવું કે મારી પાછળ પાછળ આવજો, વાંધો નથી, આગળ ના જતા. પણ બધાને ખબર છે કે અહીંયા આગળ અમને કોઈ આગળ નહીં રહેવા દે, એને કદાચ પાછળ રહો, જઈને શું કામ છે. આ તમે એક દ્રષ્ટાંત દીધું, આવું બધું જ છે, આવી બધી સેવા છે. વહીવટની સેવા હોય બરાબર, તો હું વિચારું કે ભાઈ વહીવટ કોઈ બીજાને જરૂર, હું એક સેવામાં કાફી છું. એ બધી સેવાની અંદર કોઈ બીજાને નહીં ઈચ્છે, પણ જેની અંદર આવી બધી સેવા હોય ને એમાં બધા ઈચ્છે. હવે જેને જે સેવા મહારાજે આપી છે, આ તો ભગવાને આપેલી છે,
ભગવાને નક્કી કર્યું છે કે આને આ સેવા આપવી છે, આને આ સેવા આપવી છે, આને આ સેવા આપવી છે. આપણને બધી ભગવાને વેચેલી સેવા છે. આપણા હૃદયમાંથી ભગવાન કહે છે કે આવી સેવા કરો, એ ભગવાન પ્રેરણા કરે છે. આપણને જે સેવા આપી છે એમાં સુખેથી બીજાના અભાવ અવગુણ લીધા વિના પ્રેમથી સેવા કરવી, આટલું વચનામૃત આપણને મધ્યનું 41મું શીખવાડે છે. પોતાનું મોટું ભાગ્ય માણીને આવે સેવા કરવાવાળા બધા, એમાં ખાસ રસોડાવાળા ખાસ, સાફ સફાઈવાળા ખાસ, તમારા અંતર ઉપર એનાલિસિસ કરજો કે અમારાથી આવો સંકલ્પ થયો છે ક્યારે, કે બીજા કોઈ આવતા નથી એવો થયો છે? સંકલ્પ તો થશે જ, કારણ કે ઘણી વખત જરૂર હોય, તમે 5 જ જણ હો અને જરૂર એટલે બીજાએ પછી એવું નહીં વિચારવાનું કે પેલા એવું કે તમે તો આવો ક્યારેક. અરે ભાઈ, સ્વામીએ શું કીધું હતું? સંકલ્પ જ નહીં કરવાનો, એમ પાછા ના કરતા. એને પાછો સુધારો કરવાની જરૂર છે કે જે બેઠાડ છે, જે ખાલી ખુરશી શોભાવે છે અને પોતાના હાથ પગ સશક્ત છે, શેર ઘીનો શીરો પચાવી જાય એવા છે, ડીશ લઈને ઊભા હોય તો 3 વખત એને પીરસવું પડે એવા છે, તો એને તો થોડા હાથ પગ હલાવવા જોઈએ, એને તો થોડી સેવા કરવી જોઈએ. હા, જેનું શરીર અશક્ત છે, જેનાથી કંઈ પચતું નથી ખાવાનું, માંડ માંડ જમી શકે છે એવા હોય એના માટે બરાબર છે, પણ જેને જોઈએ છે 3 જણનું 1 જણ જમી જાય એટલું મજબૂત છે, તો એને તો પોતું મારવું પડે, મોપ કરવું પડે. એને એવું નહીં કે ભાઈ મારી સેવા પતી ગઈ, હું તો આ કરું છું, વગાડું છું, ગાઉં છું, કથા કરું, કંઈ પણ કરતા હોય આપણે, હું હોઉં કે તમે હોઈએ, પણ એ બધી જે નાની સેવા જેને કહેવાય ને એ ખરેખર મોટી સેવા છે. નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો, મોટા ભાગ્ય જો. આજે ગાર્બેજની કોથળીઓ લઈને નાખતા હોય એને કોઈને ખબર નહીં હોય કોણ નાખી દેશે, કોઈને ખબર હોય? કોઈને ના ખ્યાલ હોય. નાની નાની સેવાઓ જે સંતો ભક્તો કરતા હોય, કોઈની નજરમાં નાની સેવા કરવાવાળા સંતો ભક્તો નથી હોતા, મહારાજની નજરમાં હોય છે અને મોટા પુરુષની નજરમાં હોય છે. બાકી દુનિયા જાજી જે સેવા ભપકાવાળી હોય ને એ બધાની નજરમાં આવે, એ સેવા જે સંતો ભક્તોને મળી હોય એ બધાની નજરમાં આવે. પણ જે સેવા નાની છે, પોતું મારવાની છે, વાસણ ધોવાની છે, ટોયલેટ બાથરૂમ સાફ કરવાની છે, ઠાકોરજીની છે, બીજી બધી છે જેને ભગવાને, એનો અર્થ એવો નથી બધાને એમાં જ લાગી પડવું, ભગવાને જ્યારે જે સેવા આપીએ, જે પ્રકારથી આપીએ, પણ એ સેવા આપણને ગમે, આપણને એ સેવા ગમે, પોતાના મોટા ભાગ્ય લાગે અને એ સેવા કરીએ. પર્વતભાઈ રહેતા હતા મૂર્તિમાં અખંડ, પણ દાદા ખાચરના ગોલાની સેવા કરવાની થઈ. કોણ કરશે દાદા ખાચરના ગોલાની સેવા? તો પર્વતભાઈ ઊભા થયા, મહારાજ હું કરીશ, મોટું ભાગ્ય માનીને. મહારાજે કહ્યું દાદા ખાચરના ગોલાની સેવા, પર્વતભાઈ તમે તો અગત્યના રાજા. મહારાજ, દાદા ખાચર તમને વાલા, તમને વાલા એવો, તમારી જીભે કોઈ દી દાદાનું નામ સુકાતું નથી એવો દાદો ખાચર, એની સેવા, એના ગોલાની સેવા મને મળે એ મારા કેટલા મોટા ભાગ્ય. જો કેવી રીતે બધા આવા મોટા હતા પણ કેવી રીતે સ્વીકારે છે મારા મોટા ભાગ્ય. વરતાલની અંદર હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ હતો, ગુરુજીએ ત્યારે ત્યાં આગળ કીધું કે વરતાલની અંદર આ ઉત્સવની અંદર અમને પતરાડા ઉઠાવવાની સેવા મળશે, તો પતરાડા ઉઠાવવાની સેવા અમારે કરવી છે. અને રોજ સંતોને પીરસવાનું, જમવાનું, બનાવવાનું અને એ બધું ઉઠાવવાનું, એ સેવા ગુરુજીએ કરાવી છે અને પોતે પણ કરીશ. તમે પણ જોતા હશો મોટા મોટા ઉત્સવને શિબિરોમાં સંતો રોટલી કરતા હોય તો ગુરુજી હજુ આજે પણ રોટલી બધું કરવા, આપણા મંડળની સેવા હોય ત્યાં ગુરુજી ભેગા ભળી જાય, સાફ સફાઈ કરવા ભેગા ભળી જાય, વાસણ ધોવા ભેગા ભળી જાય. બહુ મોટા ભાગ્ય જાણીને સેવા કરવી જોઈએ, બહુ મોટા ભાગ્ય, જ્યારે જે મળે. પણ એવો પાછો આગ્રહ ના રાખો, એક તો આપણને આવડતું હોય નહીં, ઘણી વખત જે સેવા આવડતી ના હોય ને પછી એ સેવાનો બહુ મહિમા આવે, રસોડાની સેવાનો મહિમા આપણે સાંભળી લીધો હોય કે સ્વામી બહુ વજન મૂકતા હતા એની ઉપર, હવે તો મારે વઘાર કરવા પહોંચી જ જવું છે, સમજ્યા? હવે ઘેર 5નો વઘાર કરે એમાંય લોચો મારે તો 200ના વઘારમાં શું દશા કરે? એટલે જે પાછી આવડત ના હોય ને ત્યાં કોકની પાછળ રહેવું, ત્યાં કોકની આગળ ના જતું રહેવું. જે આપણી આવડત ના હોય, આપણને પોતાને તો ખબર હોવી જોઈએ મને આ સેવા મહારાજે મને આ અંગ આપ્યું છે ને મને આવડે છે. ઘણાને શું હોય, બીજાની જોવાની ટેવ હોય એટલે બીજાનું જોઈ જોઈને કરવા માટે, પણ બીજાનું જોઈ જોઈને બધું ના થાય, સમજ્યા? હવે એ આપણી પાસે ના હોય પછી મને એમ ઈચ્છા થાય
કે ઓહો સુરસ્વામી તરાના ગાય છે, શ્રીજી સ્વામી ગાય છે, મુકુંદ ભગત ગાય છે, મારે તોડી નાખવું છે આ વખતે તો ના મેળ ખાય. તું ભાઈ તાળી પાડીને તારી લેવલમાં તારી કેપેસિટી પ્રમાણે જેટલું શોભે એટલું તું બીજાની કોપી કરવા જાય એમાં ના શોભે. એ સેવા સારી છે પણ તારી પાસે કેપેસિટી નથી તો ના કરીશ. પોતાને આપણને બીજાની સારી કરેલી સેવાને પણ આપણે જોઈ શકવા જોઈએ કે આ મારામાં નથી, એ કોઈ દી આવે એવું નથી, ભગવાને આપેલું નથી તો એનો કોઈ દી ટ્રાય કરવો નહીં. બાકી એમાંય ઉપાધિ થાય કે ના ના વાસણ ધોવાનું કીધું એટલે મારે તો ધોવા જ છે, હવે એને પાંચ વાસણ આટલા નાના ધો તોય એઠા રાખે તો મોટાનું શું થાય. એમાં કાંઈ ના કરાય, જે મુખ્ય ધોતા હોય એને ભેગા જઈને કહેવાય તમે ધોઈ નાખો ને હું કપડાંથી એને લૂછી નાખીશ, કંઈક મને સેવા હોય કહેજો, તમે આગળ રહો હું પાછળ રહું, એવી રીતે કરવું પડે. હવે પીરસતા મને આવડે નહીં, હું આગ્રહ ઓહો આ પીરસે છે હું પીરસું, પણ તમને પીરસતા આવડતું ના હોય, ઓલાને જોઈતો એ લાડુ ને તમે આપી દો પૂરી, ઓલાને જોઈતી હોય પૂરી નાખી દો કંઈક બીજું, તોય ના ચાલે. ત્યારે કોઈક પીરસવા વાળો હોય એની ભેગા રહી એને કહેવાય તમે જેમ કોઈ એમ હું અહીંયા આગળ તમને કરવા લાગુ સેવા, એવી રીતે થાય. એટલે સેવામાં પાછો એટલો વિવેક પણ રાખો કે જે શ્રેષ્ઠ, હવે કોઈને સરસ ડેકોરેશન કરતા આવડે છે, આપણને ડેકોરેશન કરતા આવડતું નથી ને આપણે પહોંચી ગયા તો કંઈક બીજું થાય, પણ જેને સેવા આવડતી હોય એને મદદરૂપ થઈએ તો એ સારું થાય. એટલે મુખ્ય સેવા જેની જે હોય એને અનુરૂપ થવું, એને મદદરૂપ થવું, આપણી એવી ભાવના હોવી જોઈએ કે આપણે ફ્રી છીએ, કોઈ સેવા ચાલુ છે તો મારી કોઈ સેવાની જરૂર છે તો મને મારી લાયક સેવા આપો, આમ પૂછી લેવું જોઈએ, કરી લેવી જોઈએ. એ બેઠા છે એને ધ્યાન રાખવાનું અને જે કરે છે એને કુભાવ નહીં કરવાનો. તમારે કદાચ કેવું છે બે જણ બેઠા છે, પ્રેમથી એને જઈને કહો કે થોડી સેવાની જરૂર છે આવશો, આટલું કહો ને. લગભગ કોઈ વ્યક્તિની જીભ એવી ના ઉપડે ના ના અમે જ બેઠા જ છીએ એવું નહીં કે કોઈ, પણ આપણે પેલાને શું હોય કે આ લોકોને કોઈની જરૂર નથી. ઘણી વખત એવું હોય છે કે આપણે બીજા કરતા એમાં આપણે કેમ માથું મારવાનું, આપણને હોપ્યું નથી એટલે એ આવે નહીં, આપણે એને કહીએ નહીં અને એનો અભાવ લીધે રાખીએ બેઠા છે. હવે ઓલા વિચારતા હોય કે આપણે જશું તો એ લોકો ડિસ્ટર્બ થશે એટલે એ આવતા ના હોય, આપણે એને કહીએ નહીં. એના કરતાં જઈને કહો થોડી સેવાની જરૂર છે, થોડા ઉપાડવાનું છે, આવશો, તરત પ્રશ્નનું સમાધાન થઈ જાય ને. એટલે આ ગાવા વગાડવાવાળા અહીં બેઠા હોય અમર ભગત, તમારે લોકોને જરૂર છે તો એને આઈને એમ નહીં કહેવાનું એ હું વાતો કર્યા કરો તમે, એક તો ખાઈ ખાઈ નહીં આવતા રહો છો, એમ નહીં કહેવાનું. ભગત તમે જમાડી લીધા ઠાકોરજી? હા જમાડી લીધા, તો ચાલો ને થોડી સેવા કરવા, તો આ વહેલું પતી જાય, યુવા સભા વહેલી સ્ટાર્ટ થાય. આવો ને ભગત, ચાલો ચાલો ચાલો, તમને હાથ જોડું, સ્વામીને બોલાવું એવું હોય તો તરત આવશે. તમે આવો ટ્રાય કરજો. આ તો બધા ગુણિયલને સેવાભાવી ભક્તો છે, પણ એની જોડે એ લોકો એવું વિચારતા હોય કે આપણે આપણને જેમ અહીં કોઈ ડિસ્ટર્બ ના કરે એમ આપણે ત્યાં ડિસ્ટર્બ ના કરો. તમે આવતા શનિવાર ટ્રાય કરજો, જોજો, અને ના થાય તો તમે આટલું કરજો, જો કરે છે કે નહીં. કરશો ને ભાઈ, બોલાવા પ્રેમથી આવે તો કરશો ને સેવા? આમ માથું તરકું હલાવો એટલે જજો અને પ્રેમથી લઈ જજો આ લોકો, કારણ કે આ મેં કેમ કીધું ખબર, પ્રેક્ટિકલ વસ્તુ છે એટલે આ બધું મને અનુભવમાં આવતું હોય ને એટલે મેં કીધું. એટલે હવે કરજો, આવતા શનિવાર ટ્રાય કરો આવું, અને એ લોકો તરત તમે કહેશો એટલે બધા જ એવું માનશે મારા મોટા ભાગ્ય છે, કારણ કે કથા આ શનિવાર સાંભળી છે, આવતા શનિવાર તો ના જ ઉડી જાય ને બાષ્પીભવન, ના થાય ને, જો એક સેટરડે જશે, મારા મોટા ભાગ્ય છે બસ. અને ના એમને યાદ રહે તો કહેવાનું સ્વામીએ કીધું હતું કે મારા મોટા ભાગ્ય યાદ કરો અને હાલો, એટલે તરત આવશે. પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. બીજી મહારાજની શરત છે ભગવાનની પ્રસન્નતાને અર્થે સેવા કરવી. સાને અર્થે? ભગવાનની પ્રસન્નતાને અર્થે. ભગવાન અને ભગવાનના સંત મારી પર રાજી થાય એને અર્થે મારે સેવા કરવી છે, એને અર્થે સેવા કરવી છે. પોતાના કલ્યાણને અર્થે, ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના કલ્યાણ. હવે ભગવાનની પ્રસન્નતાને અર્થે એમાં શુદ્ધ ભાવ જોઈએ, મારી પર ભગવાન જ રાજી થાય આવો શુદ્ધ ભાવ જોઈએ. આપણે ભગવાનની પ્રસન્નતા સહિત બીજું શું ઈચ્છીએ છે? મહારાજે જે કીધું એ શું ઈચ્છીએ છે? માન, કે મારી મને પ્રસન્નતા તો મળવી જ જોઈએ, પણ પ્રસન્નતા કઈ રીતની મળવી જોઈએ? એક છે ને આપણે ત્યાં
બહુ વર્ષો પહેલાં એક યોગના ટીચર આવેલા, યોગાચાર્ય. એ યોગના ટીચર, એને યોગનું બધું 5 દિવસ સુધી સંતોની શિબિર થઈ, એમાં યોગ વિશે એક બધી વાતો કરી. 5 દિવસ પૂરા થયા, એ ગુરુજી એમને બિરદાવ્યા, હાર પહેરાવ્યો, ખુરશી પર બેસાડ્યા. ગુરુજીએ અમારે સંતોની શિબિર હતી એમાં કીધું કે ભાઈ આ તો બહુ સારા છે, મને બહુ એમની પર હેત છે આ તે, બિરદાવાના શબ્દો તો બધા કે. એટલે એમાં પછી એક નવા નવા એક મુમુક્ષુ આવેલા, એટલે એને પૂછ્યું પછી શિબિર પતી ગઈ ને પછી કે ગુરુજીનો જેવો રાજીપો એમની પર થયો એવો આપણી પર કેવી રીતે થાય. મેં કીધું એ તો વ્યવહાર હતો, એ રાજીપો નહોતો, એ શું હતો? વ્યવહાર હતો. વ્યવહાર અને રાજીપાને સમજવો જોઈએ. આપણે ઘણી વખત એમાં ભેદ ના સમજીએ ને તો પ્રસન્નતા શું છે, રાજીપો શું છે કઈ ખબર જ ના પડે. રાજીપો શું? આપણા વખાણ કરે એટલે બહુ રાજી ના, કદાચ વખાણ તો વ્યવહારે પણ થતા હોય. શાને કરીને થતા હોય? વ્યવહારે પણ થતા હોય. અને રાજીપાની અંદર વખાણ કરવાની જગ્યાએ કદાચ વઢતા પણ હોય. એવું કઈ જરૂર નથી કે રાજીપામાં વઢ્યા જ કરે. રાજીપામાં ક્યારેક આપણને બિરદાવે પણ ખરા, આપણને પ્રોત્સાહન આપે, વખાણ પણ કરે રાજીપા દ્વારા, પણ રાજીપામાં વઢે પણ ખરા, વઢે પણ ખરા. વઢે ત્યારે માનવું મારી પર કેવા છે, રાજી છે. આપણે શું ફોકસિંગ કર્યું હોય કે પ્રસન્નતા એટલે શું, આપણી બાજુ જોઈને હસવા જ જોઈએ તો પ્રસન્ન. ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત, એવું કઈ જરૂર નથી. રાજીપો પ્રસન્નતા એ તો એવી વસ્તુ છે, ના હામો જોઈને હસે તો એ રાજી હોય, આંખ કાઢે પણ હોય રાજી. પણ આપણે શું વિચારીએ, આપણા વખાણ કરે આપણી બાજુ જોઈને હસે તો રાજી, વઢે જ નહીં આપણને તો બહુ રાજી, અને વઢે ખીજે તો રાજી નહીં. એવું નહીં, ભગવાનની પ્રસન્નતાને અર્થે જ સેવા કરવી. એટલે સેવા કરતા કંઈ પણ થાય, ભૂલ થાય, કદાચ વઢે, ભગવાનના સંત વઢે, ભગવાનના ભક્ત વઢે, પણ હું પ્રસન્ન કરવા કરું છું, ભગવાન રાજી થાય એને અર્થે કરું છું. આવો શુદ્ધ ભાવ રાખો, બીજો ભાવ ના ભળવા દેવો, વખાણનો ભાવ ના ભળવા દેવો. ત્રીજું, પોતાના કલ્યાણને અર્થે સેવા કરવી. શાને અર્થે? કલ્યાણને અર્થે. તો કલ્યાણ તો થઈ રહ્યું છે આપણું, હવે કલ્યાણને અર્થે શું સેવા કરવાની? પરમ કલ્યાણને અર્થે. પરમ કલ્યાણને અર્થે એટલે કલ્યાણનો અર્થ એ જ થાય, આપણે જે સ્થિતિમાં આજે છીએ એના કરતાં ઊંચી સ્થિતિમાં જઈએ. આપણને જેટલું આજે ભગવાનમાં હેત છે, આપણું હવે રોજ કલ્યાણ થાય છે. કયું? જન્મ મરણથી રહિત પણ તો આપણને મહારાજને મળ્યા ત્યારથી થઈ ગયું. લક 84 તો આપણા માથેથી ટળી ગઈ. હવે આપણે કયું કલ્યાણ કરવાનું છે? મૂર્તિમાં રોજ હેત થાય, આજ કરતા કાલ વધારે થાય. એકાંતિકપણું આજ કરતા કાલ વધારે આપણી અંદર આવે, આજ કરતા કાલે આપણી અંદર દિવ્યતા વધે, એ આપણું કલ્યાણ થયું. એવા કલ્યાણને અર્થે સેવા કરવી. આજ કરતા આવતીકાલે આપણી મુક્ત સ્થિતિ વધારે બંધાય એને અર્થે સેવા કરવી, કલ્યાણને અર્થે. પહેલું, પોતાના ભાગ્ય જાણીને. બીજું, ભગવાનને રાજી કરવા. બીજો કોઈ આશય નહીં, ભગવાનને રાજી કરવા. ત્રીજું, પોતાના કલ્યાણને અર્થે. ચોથું મહારાજે કહ્યું, ભક્તિએ કરીને સેવા કરવી. કેવી રીતે કરવી? ભક્તિએ કરીને. એ થોડી કઠણ છે. ભક્તિએ કરીને સેવા કરવી, એની અંદર 3 વિભાગ થાય છે. એક, પ્રીતિપૂર્વક સેવા કરવી. બીજી, અનુવૃત્તિમાં રહીને સેવા કરવી. અને ત્રીજું, નિર્દોષ ભાવે સેવા કરવી, નિર્દોષ બુદ્ધિથી સેવા કરવી, ભગવાનને, ભગવાનના મોટા સંતની. તો સૌથી પહેલા પ્રીતિપૂર્વક, જે અહીં ભક્તિએ સહિત કીધું એમાં પ્રીતિએ સહિત સેવા કરવી, એટલે નફરતથી સેવા ના કરવી. મને આગળ જે મેં કીધું એમ ભટકાડ દીધી છે એમ નહીં, બહુ હેત સહિત. આપણે માનો કે તમે જોબેથી નીકળો છો, તમારે 8 વાગે નીકળવાનો ટાઈમ છે જોબનો, જોબ ઉપર તમને 2 કલાક એક્સ્ટ્રા આપે છે, તમે બહુ થાકી ગયા છો, તમને એમ છે 8 વાગે જોબ પતે એટલે ઘરે જવું છે, પણ તમને એમ કે 2 કલાક જો તમે એક્સ્ટ્રા કરશો તો તમારો 1 કલાકનો $100 પગાર છે. સવારથી સાંજ સુધી તમે $800ની જોબ કરી છે, માની લો 8 કલાકમાં, પણ તમને 2 કલાક આવે. તમારે આજે તમે નક્કી જ કર્યું છે મારે રહેવું નથી, પણ ત્યાં કંઈક જોબ ઉપર એવું કામ આવી ગયું અને કે 1 કલાકના $1000 દેવા છે. તમે અહીંથી ફોન કરી દીધો એક ઘરવાળાને કે આજે તો જમવાનું તૈયાર રાખજે,
સારું રાખજે, હું આવું એટલે જમીન તરત હોઈ જ જવું છે, બસ થાકી ગયો છું, આજે કોઈ વાત મારી જોડે કોઈ કરે નહીં, છોકરાને કહી દેજે મારી જોડે વાત ના કરે, હોઈ જાય બધાય, આટલો તમે એટલા બધા થાકી ગયા છો, પણ તમને કલાકના $1000 એક્સ્ટ્રા 2 hours કામ કરવાના, 1 કલાકના 1000 મળે છે, તો શું કરીશું આપણે? તરત જ, હા વાંધો નહીં, ડીશ મૂકીને સુઈ જજે, હું મોડો આવીશ, આજે કામ કરીશું 2 કલાક, ઊંઘ આવતી હશે તો પાણીથી મોઢું ધોઈ નાખશું ને બેસી જઈશું ફ્રેશ થઈને, ઓલા ઓલો જે કરવાવાળો હોય મેનેજર એ કે ભાઈ તું તો ઊંઘમાં કરે, ના ના હું એક્યુરેટ કરીશ, ચિંતા ના કરો તમે, કારણ કે શું દેખાય છે મંટુ ભગત, શું દેખાય છે મંટુ ભગતને કેવું પડે, આજે પાન બનાવતા બનાવતા મને કે સ્વામી હું યુવા સભામાં નહીં બેસું ચાલશે, મેં કીધું શું થયું, તો કે હું બીમાર છું ને સ્વામી, એટલે કે હું મારો પછી કોઈને વાયરલ લાગે આ તે થાય તો હું નહીં બેસું, પણ ખબર નહીં લગાડવા બેઠા ખરા, એવું નહીં હોય પણ એમને એવું હશે કે કદાચ કે હવે હામે પ્રત્યક્ષ જ, મને કે ઓનલાઈન લાભ લઈશ, મેં કીધું વાંધો નહીં ઓનલાઈન લેજો, તો એ બેસી ગયા, કેટલા શ્રદ્ધાવાળા કહેવાય બોલો, બીમાર છે તો એ રોજ પાનબીડું બનાવવા આવે છે, જોબે રજા પાડે પણ મંદિરે દર્શનની રજા નથી પાડતા, કોઈ દિવસ 2 દિવસ જોબે રજા પાડી હશે પણ મંદિરે આવી જવાનું, શ્રદ્ધા કહેવાય ને, કેટલી મોટી સેવા છે ને, એવું છે. એટલે સૌથી પહેલાં તો એ છે પ્રીતિપૂર્વક સેવા કરવી, મને ભટકાડી દીધું છે મને આપી દીધું છે એમ નહીં, પણ પ્રેમથી સેવા કરીએ, ભાવથી સેવા કરીએ. બીજું છે અનુવૃત્તિમાં રહીને સેવા કરીએ. કેવી રીતે સેવા કરીએ? અનુવૃત્તિમાં રહીને. અનુવૃત્તિમાં રહીને એટલે સેવા જે કરવાની છે એ ભગવાનને, ભગવાનના સંત કે ભક્તની રુચિ શું છે, એ શું ઈચ્છે છે, એને જાણીને સેવા કરવી. મહારાજ જ્યારે બીમાર હતા, ગઢપુરમાં મંદિર થતું હતું, કડિયાના પગાર ચડ્યા હતા, બોટાદના ભગા દોશી આવ્યા, 9 લખો શેઠ એ જમાનાનો, મહારાજ કે શેઠ આવ્યા બહુ સારું કર્યું, કેમ આવ્યા છો? મહારાજ રસોઈ દેવા. મહારાજ કે અમારે રસોઈની જરૂર નથી પણ બીજી કંઈક જરૂર છે. મહારાજ મારે તો રસોઈ દેવાની છે. મહારાજ કે ભગાદોશી પણ અમારે કંઈક બીજી જરૂર છે, એ કરો તો સારું. મહારાજ મારે તો રસોઈ જ કરાવવાની છે. મહારાજ કે ભલે રસોઈ આપી દો. રસોઈ કરાવી, મહારાજ પીરસવા ના ગયા કોઈને, નહીં તો હરિભગત રસોઈ આપે તો મહારાજ જાતે પીરસવા જતા, મહારાજે કોઈ પીરસવા ના ગયા, રસોઈ થઈ ગઈ. રસોઈ કર્યા પછી હરિભગત મહારાજનું પૂજન કરે, સંતોનું પૂજન કરે. મહારાજ પૂજન કરાવાય ના ગયા, હું તો બીમાર છું, મને ચંદનની અર્ચા નહીં થાય, મને ઠંડી લાગે છે. ભગાદોશીને બિલકુલ સુખ રસોઈનું ના આપ્યું. ભગાદોશી રોકાણા છે. બીજે દિવસે ખોલડિયાના ખેંગાર ભગત આવ્યા. મહારાજ ખેંગાર ભગત સાથે વાતો કરે, એ રસોઈ દેવા આવેલા, એટલે 50 રૂપિયા લઈને આવેલા. મહારાજ કે ખેંગાર ભગત કેમ આવું થયું? મહારાજ રસોઈ દેવા આવ્યો છું. મહારાજ કે ભગત વ્યવહારે કેમ છે? વ્યવહારે સારું છે મહારાજ, રસોઈ કરવી છે હાટા જલેબીની. મહારાજ કે ભગત બધું વાત સાચી છે પણ તમારે વ્યવહારે કેમ છે? પાછા આમ પૂછે. ભગાદોશીને જેટલું સ્પષ્ટ કીધું એટલું આમ ના કીધું. તો કે મહારાજ બરાબર છે, બહુ તમારી દયા છે. એમાં મહારાજ લઘુશંકા કરવા ગયા. સુકાનંદ સ્વામી ત્યાં બાજુમાં બેઠા હતા. ખેંગાર ભગતે સુકાનંદ સ્વામીને પૂછ્યું, મહારાજ વારે વારે કેમ પૂછે છે વ્યવહાર કેમ છે? અનુવૃત્તિને ઓળખવી બહુ અઘરી છે, વ્યવહાર કેમ છે? ત્યારે સુકાનંદ સ્વામી કે મને ખબર ના હોય, વ્યવહારનું કામ વિરક્તાનંદ સ્વામીને ખબર હોય, બોલાવો એમને. બોલાવે, સ્વામી કેમ મહારાજ વારે વારે પૂછે? તો કે કડિયાના પગાર ચડ્યા છે, 300 રૂપિયાનું દેવું છે, આ કડિયાને કામ કરશે નહીં પગાર નહીં આપીએ તો, એટલે મહારાજ કદાચ કહેતા હોય. આવ્યા પાછા મહારાજ લઘુશંકા કરીને, મહારાજ બેઠા. મહારાજ એકદમ નાદુરસ્ત તબિયત છે, તાવ હતી છે મહારાજને, શરીર હાવ ઢીલું છે. ખેંગાર ભગત કે મહારાજ કંઈ સેવાની જરૂર હોય તો મહારાજ કંઈ કહેજો, વ્યવહારનું પૂછો છો તો. મહારાજ કે ભગત તમે રસોઈ આપવા આવ્યા છો ને, મારે રસોઈની જરૂર નથી, સંતોને ખીચડી જમાડ દઈશું આપણે, પણ આ કડિયાના પગાર ચડ્યા છે. મહારાજ કેટલા ચડ્યા છે? તો કે 300 રૂપિયા. અને મહારાજ કે નામાના પૈસા એ ચડે છે દાદાના, એ 100 રૂપિયાનું છે, પણ અત્યારે કડિયાના પગારનું થઈ જાય ને તો બહુ છે. કોણ કહે છે? અક્ષરધામના અધિપતિ કહે છે, કડિયાના પગારનું જો થઈ જાય ને તો બહુ છે ભગત. ખેંગાર ભગત કે મહારાજ હમણાં આવું છું. પોતે ગયા,
માનભા ત્યાં જમીન મહેસૂલ ઉઘરાવાવાળા અંગ્રેજ સરકારના માણસ હતા અને એના મિત્ર થતા. માનભા પાસે જઈને કીધું, લખત કરો, મારે ઉછીના 500 રૂપિયા જોઈએ છે, આને વર્ષે સરકારની તિજોરીમાં પૈસા જમા કરાવવાના હોય, વિશ્વાસુ વ્યક્તિ, 500 સરકારની તિજોરીના એને આપ્યા. લખાણ કર્યું, ખેંગાર ભગત લાવ્યા, મહારાજ પાસે 500 રૂપિયાની કોથળી મૂકી. મહારાજ, આ 300 છે ને કડિયાના પગારના, આ 100 સંતોની રસોઈના, અને 100 છે ને મહારાજ એ તમારી દવાના, અરે ના 50 તમારી, 100 તમારી દવાના, 50 તમારે મહારાજ રસોઈના, અને 100 તમારે પેલું નામું ચડ્યું છે ને, અને 300 કડિયાના પગારના. મહારાજ કે મારે 300ની જરૂર છે, બાકીની તમે લઈ જાઓ. ના મહારાજ, આ બધું તમને ભેટ આપ્યું. મહારાજે તે દિવસે લાડુની રસોઈ કરાવીને સંતોને જમાડી, અને ખેંગાર ભગતને કે મને આખા શરીરે ચંદન ચરજો, આખા શરીરે. ભગાદોશી નવલખો શેઠ, હવે રાજી પકોની ઉપર મહારાજનો દેખાનો, ખેંગાર ભગત પર. હવે નવલખો શેઠ રસોઈ તો આપી હતી, પણ ભગવાનને રાજી કરવા, જેવા જોઈએ એવા રાજીપા માટે સેવા તો કરી જ ને, રસોઈ આપી એટલે. પણ મહારાજ રાજી ના થયા. આ જોયું એટલે ભગાદોશીને થોડું માઠું લાગ્યું કે ગઈકાલ મારી રસોઈ હતી, નવલખો શેઠ, જરૂર પડે ત્યારે યજમાન મને કરવાનો, અને મને ચંદનનો ચાંદલોય ના કરવા દીધો, અને એક ગરીબ માણસ એને આખા શરીરે ચંદનની અર્ચા કરવા દે, આ તે વરી કેવો ન્યાય. મહારાજે કહ્યું, ભગાદોશી સંકલ્પ ના કરતા. બીજો તરત એના સંકલ્પને પકડીને કીધું, આ ખેંગાર ભગતને અમે આખા શરીરે ચંદન ચર્ચવા દઈએ છે ને, એની પાછળનું કારણ એ છે અમારા હૃદયની અનુવૃત્તિ જાણીને એને સેવા કરી. તમારી પાસે 900 લાખો રૂપિયા છે, પણ તમે અમારા હૃદયના અભિપ્રાયને ના સમજી શક્યા. આ અમારા હૃદયના અભિપ્રાયને સમજી ગયો. સેવામાં સૌથી ભક્તિએ કરીને કરવી, એનો અર્થ શું છે? પહેલામાં પહેલું ભક્તિ એટલે પ્રીતિપૂર્વક, અને બીજું અનુવૃત્તિપૂર્વક. અનુવૃત્તિ ઈચ્છાને જાણવી જોઈએ, ઈચ્છાને જાણવી જોઈએ. તમને ફોન કર્યો સંતોએ કે ઘેર છો ભગત, તમને એવો ફોન કર્યો, ઘેર છો ભગત? તો કેમ ફોન કર્યો, ખાલી તમને તપાસ કરવા ઘેર છો બગીચામાં છો એમ? તમને એવું પૂછ્યું સંતોએ ફોન કરીને, ઘેર છો, એનો અર્થ શું થયો? ઘેર છો એનો અર્થ કે ભાઈ તમારી કંઈક સેવાની જરૂર છે, સમજ્યા ને, કંઈક સેવાની જરૂર. તો તમારે સામે શું પૂછવું જોઈએ પહેલા, કે સ્વામી કઈ સેવા હતી? પણ પછી પાછું ક્યાંક તમારે જવાનું હોય બહાર, એટલે તમને એમ થાય પૂછી લે ને સ્વામી કે ખરેખર સેવા છે, તો એમાં તમારો કોઈ વાંક નથી, અમને ખબર, કારણ કે તમારા બાજુમાં હોય ને. પછી એ કે આ એક તો આપણે સ્ટોરમાં જવું હોય ને અત્યારે સ્વામીને ફોન કરવાનો, હવે સ્વામી આગળ આવીને તો લડાઈ નહીં, તમારે જો લડી લે, સમજ્યા. પણ તમારે ત્યારે કહેવાનું કે સ્વામી કંઈક સેવા હતી, તો 12 થી 2 બીજી છું, પણ 2 વાગ્યા પછી જો અહીં પાંજરામાંથી છૂટો થઉં તો ચોક્કસ તમારી સેવામાં પહોંચીશ. પણ 12 થી 2 મારો સ્કેડ્યુલ ગળી ગયો છે અત્યારે, અને એમાં કંઈ છૂટકો થાય એવો નથી, એમ કહી દેવું પ્રેમથી. પણ પછી કે ના ના સ્વામી ઘેર જ હતો, પણ પૂછે નહીં કે સ્વામી કંઈ કામ હતું, એવું પૂછે નહીં. તો સંતોન પછી કે કેમ સ્વામી, સંતો કે ના કશું કામ નહોતું, પતી ગયું. પણ કામ વિના ફોન કર્યો હોય નહીં, કંઈક તો કામ હશે તો ફોન કર્યો હોય. પણ તમે નથી, તમારે કંઈક બીજી છો, જોબ પર છો, ગમે તે છે, તમારો કોઈ પ્રોગ્રામ ગોઠવાઈ ગયેલો છે, તો કહી દેવું પ્રેમથી કે આવી રીતનું છે. પણ અનુવૃત્તિ ઓળખી કોને કહેવાય, કે જે કોઈ ઘટના ઘટી, જેમ કે અત્યારે તમને સભા હમણાં પૂરી થઈ જશે 5-10 મિનિટમાં, પછી ઊભા થયા, પછી તમને પૂછ્યું સંતોએ કે ભગત ઊંઘ આવે છે કે બેસાય એમ છે, તો સમજવાનું કે કંઈક કામ છે. પણ આપણે કે ના ના હોઈ જ જવું છે ઘરે જઈને, એ અનુવૃત્તિને ઓળખી કહેવાય નહીં. અનુવૃત્તિને જાણવી, અને અનુવૃત્તિને જાણીને સેવા કરે ને, એની ઉપર ભગવાનને સંત કે ભક્ત વધારે રાજી થાય. અનુવૃત્તિનો અર્થ થાય વૃત્તિ, વૃત્તિની પાછળ જવું. કોની પાછળ? વૃત્તિની પાછળ. તમારે સરસ મજાના ગરમ ગરમ ભજીયા જમવા હોય, અને તમારા ઘરવાળાને તમને પૂછ્યા વિના ખબર પડી જાય કે અમને ભજીયા જમવા છે, અને તમને બરાબર ગરમ બનાવીને જમાડે, તમને હેત કેવું થાય કહો તો? તૂટે? કોઈ દી તૂટે? અમે ગમે એટલું કે દેહને દેહના સંબંધી ખોટા, તૂટે ના તૂટે, કારણ કે તમારી વૃત્તિની પાછળ એ ચાલે. પણ તમારી વૃત્તિને આગળ નીકળી જાય તો, તમારે કરવું હોય કાંઈ ને કરે કાંઈક તો હેટ થાય ખરું.
તૂટી જાય. રાજીપાને અર્થે અનુવૃત્તિ, સંસારીની અનુવૃત્તિને ઓળખી શકાય છે એકબીજાની, પણ ભગવાનને ભગવાનના સંતની અનુવૃત્તિને ઓળખવી અઘરી છે. એટલે ઓળખીને સેવા કરવી. અને ત્રીજું છે કે નિર્દોષ બુદ્ધિથી સેવા કરવી. ભગવાનને ભગવાનના સંતની સેવા કરીએ ત્યારે નિર્દોષ બુદ્ધિથી, કે એમને મારી પાસે કશો સ્વાર્થ નથી, મારા જીવનું કેવળ સારું કરવું છે, એને અર્થે મને આ સેવા સોંપી છે. અને પાંચમું, માન તજીને સેવા કરવી. બધું જ કરીએ પણ જો માન સહિત સેવા હોય તો ભગવાનની નજરમાં પણ એ રહેતી નથી, એ સેવા પણ લાંબો સમય ટકતી નથી. અને આ સેવાની અંદર એવું છે કે સેવાની અંદર ઘણા બધા સેવકો હોય. આપણે માન સહિત સેવા કરતા હોય તો ક્યારેક કોક સેવક બિરદાવ્યો ને કોક સેવકને ના બિરદાવ્યો, નામ ભૂલી ગયા, ટાઈમે યાદ ના આવ્યું, કોઈના બહુ વખાણ થઈ ગયા ને કોઈના ના થયા. ત્યારે જો માન સહિત સેવા કરતા હોઈશું તો આપણે સત્સંગમાં પાછા પડશું, પણ માન રહિત થઈને સેવા કરેલી હશે તો આપણે સત્સંગમાં ક્યારેય પાછા પડશું નહીં. માન રહિત થઈને સેવા કરેલી હશે તો આપણી સેવા બીજાને આપવામાં આવશે, અને એ સેવા એવી હતી કે જેની અંદર આપણને બહુ લોક સંપર્ક હતો, બહુ યશ હતો, બહુ કીર્તિ હતી, બહુ વખાણ હતા, આપણે બધા બહુની નજરમાં આવી એવા હતા, એવી સેવા હતી. હવે એ સેવા ચેન્જ કરીને આપણને બીજી જગ્યાએ મૂકે અને એ સેવા બીજાને સોંપી, ત્યારે આપણને પેલા વ્યક્તિ પ્રત્યે ઈર્ષા નહીં થાય. આપણને ત્યારે જેને સેવામાંથી આપણને ચેન્જ કર્યા છે એમના પ્રત્યે એવું નહીં થાય કે હવે અમારી કિંમત ઘટી ગઈ, હવે અમારી કિંમત ઘટી ગઈ, હવે તો આ આવ્યા છે એટલે હવે આપણને કોણ પૂછે, એમ ના થાય. આવા બધા સંકલ્પ વિકલ્પો થાય, સમજ્યા ને? જ્યારે બહુ પેલી સેવા અત્યાર સુધી તમે કરી હોય સેવા, માનો કે કોઈ એકાઉન્ટની સેવા કરી, કોઈ ગાવાની કરી હોય, કોઈ રસોડાની કરી હોય, હવે નવા નવા કોઈ આવતા જાય અને એ આપણા કરતાં વધારે સારું કરે એવા હોય અને એ જગ્યાએ એને સેટ કરતા જાય, એનો અર્થ એ નથી ઓલાની કિંમત ઘટી ગઈ. સમજાયું? કિંમત નથી ઘટી ગઈ, સારું કાર્ય કરવા માટે એને ગોઠવ્યા છે. પરંતુ આપણે જૂના સેવા કરવાવાળા છે અને આપણને શું થાય જો ધ્યાન ના રાખીએ તો, કે આપણી હવે ગણતરી રહી નથી, આપણને હવે બાજુ પર મૂકી દીધા છે, હવે આપણને તો કોણ પૂછે. આ જે સંકલ્પ થાય છે એ માનને લઈને થાય, તમને થાય મને થાય, આજે હું આ સેવા કરતો હોઉં કથા કરવાની કોઈ પણ પ્રકારની, હવે કાલે યુગ એવો આવ્યો છે કે મારી જરૂર જ નથી સમાજ વચ્ચે, એવો સમાજ સામે આવે છે કે જે સમાજમાં મારી કથાની જરૂર નથી ને મારી પોતાની જરૂર નથી એને, ત્યારે એ એવો સમાજ છે કે જેની માટે અમુક પ્રકારનું અમુક સાહિત્ય, અમુક કળા, અમુક પ્રકારની વિદ્યા જાણતા હોય એ જ સાધુની જરૂર છે, મારી કોઈ જરૂર નથી. મેં વર્ષો સુધી 25 વર્ષ સેવા કરી કથા કરવાની બધી, પણ હવે મને ઉપરથી ઓર્ડર આપવામાં આવ્યો છે કે ભાઈ હવે સમાજ એ રીતનો થયો છે કે તારી જરૂર નથી, તારી જરૂર હવે આ જગ્યાએ છે ને આ જગ્યાએ આની જરૂર છે. એ જ્યારે કર્યું ત્યારે મને એમ થાય કે હવે મારી કિંમત ઘટી ગઈ છે, હવે હું કામનો લાગતો નથી, હવે આ કામનો લાગે છે. એ જે વિચાર, એ વિચારનો પાયો ક્યાં રચાયો હતો? જ્યારે પહેલા જ વર્ષે મેં સેવા ચાલુ કરી સત્સંગની, કોઈ પણ પ્રકારની જે સોંપવામાં આવી હતી, એ પાયામાંથી મારે માન સહિતની સેવાનો બીજ રોપાણું હતું, એટલે 25 વર્ષ પછી એ બીજ વટવૃક્ષ થઈ ગયેલું હોવાથી મને જ્યારે એ સેવામાંથી નિવૃત્ત કરીને બીજી સેવામાં મૂકવામાં આવ્યો, ભજનની સેવા, કઈ નહીં ભાઈ તું દર્શન આપે તારી એ સેવા, એવી સેવા આપવામાં આવી, ત્યારે મને એમ થયું કે મારી કિંમત ઘટી ગઈ, હવે મને બાયપાસ કર્યો છે, હવે મને બાજુ પર મૂકી દીધો છે. આ બધા વિચારો આવવાનું કારણ છે આપણે જે દી સેવા કરી તે દી ભગવાનની પ્રસન્નતા માટે નહોતી કરી, માને સહિત કરી હતી, માન ઉપર જ આપણે નિર્ભર હતા જેના કારણે થયું. એટલે ત્યાગી હોવ કે ગ્રહસ્થ હો તમે, કોઈ પણ જગ્યાએ સેવા આપણી જે કાંઈ કરીએ છીએ એ બધી સેવામાં 5 વાતનું અનુસંધાન મહારાજનું મધ્યના 41માનું આપણે જેટલું રાખીએ એટલી એ સેવા આપણા માટે સુખદાયી થાય, બીજા માટે સુખદાયી થાય, આપણને સાનુકૂળ થાય, બીજાને સાનુકૂળ થાય, આપણને શાંતિ આપવાવાળી થાય, બીજાને પણ શાંતિ આપવાવાળી થાય, આવો વિવેક સેવાની અંદર રાખવો એવું મહારાજના અભિપ્રાયથી આપણને આમાં જણાય છે. આ સાથે આપણે આ સેવાના વિષયને પૂર્ણ કરીએ છીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.